हेलो फ्रेंड्स, हूँ मनोज दवे ज्ञान नगरलामा यूट्यूब चैनल पर आपनु हार्दिक स्वागत करू छू। आज आप सीरीज 30 डेज 30 टॉपिक नो छेलो दिवस एटले के 30मो दिवस बराबर। आनी पहेलाना बधा वीडियो ऑलरेडी अपलोड छे, तमे जोई शको छो। तो आज छेला दिवस में आपणे भणशुं एडवर्ब इन एक्जाम, एटले एक्जाम में एडवर्ब केम पूछाय छे। महत्वनुं आ छे, खाली एडवर्ब भणवुं बराबर, क्रिया विशेषण भणवुं ए इम्पोर्टेंट नथी, पण केवुं पूछाय छे ए जरूरी छे बराबर। एडवर्ब में टू, मच टू अने फार टू मीनिंग शुं थाय छे, खूब ज मोटा भागे आपणे मीनिंग तरफ जता ज नथी, आपणे कॉन्सेप्ट थी ज भणीए छीए बराबर। टू मेनी अने टू मच बराबर, आ रीते एक्जाम में पूछाय छे। आ ऑप्शन होय तमने मोटा भागे, आ ऑप्शन तमने जोवा मळे छे, अने आमां तमने शुं थाय छे, कन्फ्यूजन थाय छे। पाछळ जो अहींया TOO2 छे, अहींया TOO2 छे अने अहींया TOO2 छे, त्रणे त्रण वस्तु एकबीजानी जग्या मूकी शको, क्यारे खोटूं न पड़े बराबर। जयरे TOO2 होय आना पछी हमेशा एक्जेक्टिव होय, शुं होय मित्रों? एक्जेक्टिव विशेषण। शुं आवे आना पछी? शुं आवे मित्रों? विशेषण। आ TOO2 छे पाछळ बधामां, एना पछी हमेशा विशेषण होय होय ने होय बराबर। अने आ जे छे मेनी, आना पछी शुं होय? नाउन, पण केवुं? प्लुरल। અને આ મચ જે છે એના પછી પણ શું હોય મિત્રો? નાઉન, પણ કેવું? અનકાઉન્ટેબલ। કેવું હોય? અનકાઉન્ટેબલ નાઉન હોય બરાબર। તો આ વસ્તુ યાદ રાખો તો આ પ્રોબ્લેમ સોલ્વ છે। ટૂંકમાં TOO પછી હંમેશા એક્ઝેક્ટિવ હોવું જોઈએ, અને મચ અને મેની પછી હંમેશા શું હોવું જોઈએ? નાઉન। જો મેની હોય તો નાઉન પ્લુરલ હશે અને કાઉન્ટેબલ હશે, મચ ત્યારે જ આવશે જ્યારે અનકાઉન્ટેબલ નાઉન હોય બરાબર। જેમ કે આ ખાલી જગ્યા છે, મેં તમને કીધું એટલું જ રાખો, TOO2 જે છે એ કેને અટશે? એક્ઝેક્ટિવ ને। ટૂંકમાં ખાલી જગ્યા પછી શું આપેલું છે? હંમેશા ખાલી જગ્યાની આજુ અને બાજુ જોવું, કોણ કેવું ત્યાં થઈને આવ્યું એ જોવાની જરૂર નથી, નકર ગોટે ચડી જશો। તો આ ખાલી જગ્યા, રાહુલ વોઝ ખાલી જગ્યા ટાયર્ડ ટુ ગો પ્લેઇંગ, અહીંયા એડવર્બની ખાલી જગ્યા છે ટુ, TO, ટૂ મચ કે મેની બરાબર। તો આ શું છે? ટાયર્ડ શું છે? કેનું કામ કરે છે? એક્ઝેક્ટિવનું। કેનું કામ કરે છે મિત્રો? વિશેષણનું। તો મેં તમને કીધું હતું વિશેષણ ખાલી જગ્યા પછી જો વિશેષણ આપેલું હોય તો અહીંયા TOO2 જ આવે, બીજું કોઈ આવે નહીં બરાબર। તો અહીંયા પાછળ શું છે? મચ છે, મચ પછી શું છે મિત્રો? નાઉન, એટલે આ ન આવે। અહીંયા શું છે? મેની, તો મેની પછી પણ નાઉન જોઈ, એટલે આ ન આવે। અહીંયા સિંગલ ટુ છે, આ શું છે? પ્રેપોઝિશન, એટલે આ પણ ન આવે। તો શું આવે? ટુ। રાહુલ વોઝ ટુ ટાયર્ડ ટુ ગો પ્લેઇંગ બરાબર। બસ એ જ જોવાનું કે ખાલી જગ્યા પછી શું આપેલું છે? ખાલી જગ્યા પછી હેવી, હેવી શું છે મિત્રો? એક્ઝેક્ટિવ। જોજો, હું આખું વાક્ય વાંચતો પણ નથી છતાં જો એક્ઝેક્ટિવ, તો પાછળ TOO2 હશે એ જ જવાબ હશે। અહીંયા ટુ છે, હા આ જવાબ હોઈ શકે, તો આ જ આવશે, બીજું કોઈ આવશે જ નહીં। આ ટુ ન આવે, આ મચ છે, આના પછી નાઉન જોઈ, અહીંયા મેની છે, આના પછી પણ નાઉન જોઈ, અને ખાલી જગ્યા પછી શું છે? એક્ઝેક્ટિવ આપેલું છે બરાબર। ધ બેગ ઇઝ ટુ હેવી ટુ લિફ્ટ બરાબર। ધ રૂમ ઇઝ ખાલી જગ્યા નોઇઝી ફોર હર ટુ સ્ટડી બરાબર। નોઇઝી શું છે મિત્રો? નાઉન, મેં તમને પહેલાં જ કીધું હતું એક્ઝેક્ટિવ નાઉન, આ તો એડવર્બ જે છે કઈ રીતે પૂછાય છે તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર। આ શું છે? નોઇઝી। આ મચ જે છે આના પછી શું જોઈ? અનકાઉન્ટેબલ નાઉન, આના પછી કાઉન્ટેબલ નાઉન, તો મેની તો આવશે જ નહીં। આ ટુ પછી શું છે મિત્રો? વિશેષણ। આ ટુ કેને ટચ થાય? TOO2 હંમેશા કેને ટચ થાય? વિશેષણને। અને ટુ મચ છે, મચ પછી કેવું હોય? અનકાઉન્ટેબલ નાઉન જોઈ, કેવું છે મિત્રો? અનકાઉન્ટેબલ નાઉન જોઈ બરાબર। તો અહીંયા નોઇઝી છે એ વિશેષણનું કામ કરે છે, યસ। તો શું આવશે? ધ રૂમ ઇઝ ટુ નોઇઝી ફોર હર ટુ સ્ટડી, અહીંયા ઇન્ફિનેટિવ છે બરાબર। તો આ વિશેષણનું કામ કરે છે, માટે આના પછી નાઉન આ નહીં આવે, મચ નહીં આવે કે મેની પણ નહીં આવે। તો એક્ઝામમાં આ રીતે એલિમેન્ટ કરવાનું, TOO2 ત્યારે જ જવાબ લેવાનો જો ખાલી જગ્યા પછી વિશેષણ હોય તો બરાબર। ટુ મચ કે ટુ મેની ઉપયોગ મેં તમને પહેલાં જ જણાવી દીધો છે બંનેનો મિનિંગ। ટુ મચ પછી સિંગ્યુલર અનકાઉન્ટેબલ નાઉન આવે, અને ટુ મન મેચ મેની પછી પ્લુરલ કાઉન્ટેબલ નાઉન આવે, બસ આ બંને પછી નાઉન હોવું જોઈએ, ડન।
There are खाली जगह cars on the road. Cars કેવું છે મિત્રો? Noun છે. કેવું છે? Countable. હા, countable. તો much નો આવે uncountable noun સાથે. અહીંયા many છે. અહીંયા much છે. પાછળ પાછલું જ જોવાનું. નો આવે. અહીંયા too કેના પછી adjective હોવું જોઈએ. અહીંયા noun છે તો શું આવશે? Too many. શું જવાબ આવશે? ખૂબ જ વધુ. બરાબર. There are too many cars on the road. તો cars શું છે? Noun છે. તો noun હોય અને બહુવચન હોય તો many શબ્દ પાછળ જોવાનો ખાલી. બસ આ રીતે સોલ્વ કરવાનું. The doctor advised રાહુલ ખાલી જગ્યા સ્ટ્રેસ ચિંતા શું છે? Noun. શું છે મિત્રો? Noun. પણ કેવું? અનકાઉન્ટેબલ. તો much આવી શકે, મેની પછી કાઉન્ટેબલ નાઉન ન આવી શકે. આ મેની પછી કાઉન્ટેબલ નાઉન ન આવી શકે. આ પ્રેપોઝિશન છે, ન આવી શકે. તો શું આવશે? ટુ મચ. આટલી તમને ખબર હોવી જોઈએ કે મચ પછી અનકાઉન્ટેબલ નાઉન આવે તો પાછળ મચ જ જોવાનું. ક્યાં પાછળ મચ છે? ડન. એટલે જ કહું છું, ખાલી જગ્યા પછી આપતો શબ્દ તમને ઓળખાઈ ગયો તો 75% તમારું ગ્રામર ખલાસ છે ત્યાં જ. देर वोज खाली जगह मच नॉइज. बराबर. ऑलरेडी मच आपी दीधु छे. बराबर. फॉर मी टू एन्जॉय द फिल्म 2018 में पूछाय गेलो प्रश्न. सो नो आवे कंजेक्शन माटे. ऑल्सो पण न आवे. का टू का वेरी. तो टू आ वेरी जे छे केवो भाव दर्शावे छे? हकार. जरा आ टू नकार. आपणे भणी गया. बराबर. देर वोज टू मच नॉइज फॉर मी टू एन्जॉय द ફિલ્મ. તો નોઇઝ છે, વધારે પડતો અવાજ કેવો ભાવ દર્શાવે છે? નકાર ભાવ. તો શું આવશે? ટુ. બરાબર. જો મચ પછી તો નોઇઝ આવ્યું પણ કેવું આવ્યું? નાઉન અનકાઉન્ટેબલ છે. તો અહીંયા આગળ ટુ આવશે કારણ કે ભાવત નકાર છે. જો હકાર ભાવત હોત તો વેરી પણ આવી શકે. બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. યુ પુટ ખાલી જગ્યા સુગર ઇન ટી 2019 પૂછાઈ ગયેલો પ્રશ્ન. બરાબર. તો સુગર કેવું છે? અનકાઉન્ટેબલ નાઉન. મેની નો આવે. અહીંયા મેની નો આવે. ટુ નો આવે કારણ કે આના પછી વિશેષણ જોઈ. ટુ મચ તમારો જવાબ રહેશે. શું આવશે મિત્રો? ટુ મચ. યુ પુટ ટુ મચ સુગર કારણ કે અનકાઉન્ટેબલ નાઉન છે માટે એની પહેલાં મચ જ હોવું જોઈએ માત્રા માટે. તો મચ પહેલાં છે, એક જ ઓપ્શનમાં છે. અને પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 2019 મિત્રો. આઈ કુડ નોટ લિફ્ટ ધ બેગ બીકોઝ ઇટ વોઝ ખાલી જગ્યા હેવી. હેવી શું છે મિત્રો? એક્ઝેક્ટિવ. એક્ઝેક્ટિવ નાઉન નથી. આના પછી મેની પછી નાઉન જોઈ. આ મેની પછી નાઉન જોઈ. બરાબર. આ મચ પછી પણ નાઉન જોઈ. અહીંયા શું છે? એક્ઝેક્ટિવ. તો શું આવશે? TOO. બસ આટલી જ ખબર તમને હોવી જોઈએ કે ખાલી જગ્યા પછી શબ્દો આવતો શબ્દ નાઉન છે કે એક્ઝેક્ટિવ. આ ઓળખતા આવડી ગયા એટલે ખેલ ખતમ છે. એટલે જ આપણે પાર્ટ ઓફ સ્પીચને મહત્ત્વ આપી છે. ટેન્સ કરતાં પહેલી પ્રાયોરિટી તમારી પાર્ટ ઓફ સ્પીચની હોવી જોઈએ. નાઉન, પ્રોનાઉન, બરાબર, એડવર્બ, એક્ઝેક્ટિવ, આ બધું તમને પ્રોપરલી ખબર હોવી જોઈએ. તો આ ખાલી જગ્યા પછી શું છે? એક્ઝેક્ટિવ. બરાબર. તો એક્ઝેક્ટિવ કેને અડે? TOO ને. બસ આ સ્લોગન યાદ રાખવાનું. હવે એક્ઝેક્ટિવને ઓળખવાની રીત, મોટા ભાગે કોઈ પણ શબ્દને LY લાગે ને એ એક્ઝેક્ટિવ હોય. જેમ કે આ એક્ઝેક્ટિવ લેટ છે તો એને LY લગાડી દો લેટલી તો શું થઈ જાય? એડવર્બ. LY લગાડી દો તો શું થઈ જાય? એડવર્બ. હાર્ડને LY લગાડો. હાર્ડ શું છે? એક્ઝેક્ટિવ. એને LY લગાડો તો હાર્ડલી. તો હાર્ડલી શું કામ કરે છે? એડવર્બનું કામ કરે છે. બરાબર. અહીંયા જો બધે LY લગાડ્યું હાર્ડલી. એ જો વાઇઝ તો વાઇઝલી. હોનેસ્ટ તો હોનેસ્ટલી. બ્યુટિફુલ તો બ્યુટિફુલી. બ્રેવ તો બ્રેવલી. ટૂંકમાં કોઈ પણ શબ્દને પાછળ LY લાગેલું હોય તો મોટા ભાગે એ શું હોય? એડવર્બનું કામ કરે છે. મોટા ભાગે બધા શબ્દ નથી હોતા. ફોર એક્ઝામ્પલ તરીકે ફ્રેન્ડ લ્યો. FRI ફ્રેન્ડ છે. આ એક નાઉન છે. બરાબર. આને LY લગાડો તો ફ્રેન્ડલી થઈ જાય. તો એક્ઝેક્ટિવનું કામ કરે છે. બરાબર. મોટા ભાગે તમે LY દૂર કરો અને જો એ નાઉન વધે તો એક્ઝેક્ટિવ હોય. સોરી, હા, એક્ઝેક્ટિવ હોય અને LY દૂર કરો અને એક્ઝેક્ટિવ બની જાય તો એ એડવર્બ હોય. બરાબર. પણ મોટા ભાગે એટલું યાદ રાખો સિમ્પલ વેમાં કે મોટા ભાગે કોઈ પણ તમને એમ કહે ફાઇન્ડ આઉટ ધ એડવર્બ, નીચે ચાર શબ્દ આપ્યા હોય
અને તમને ખબર ન પડતી હોય કે એડવર્બ ક્યું છે તો પાછળ શું જોવાનું એલવાય મોટા ભાગે એલવાય વાળા શબ્દ એડવર્બ જ હોય મોટા ભાગે બરાબર જેમ કે અહીંયા ઓપ્શન જોયો તમને ફ્રેન્ડલી છે એ એક્ઝેક્ટિવનું કામ કરે છે કારણ કે નાઉનનાથમાં બતાવો એ એડવર્બ નથી તો એ અપવાદ છે પરંતુ અપવાદ ન ખ્યાલ હોય તો એલવાય વાળા મોટા ભાગે કેવું કામ કરે છે એડવર્બનું તો મોટા ભાગે આ રીતે તમે સર્ચ કરી શકો કે એડવર્બ ક્યાં ક્યાં છે બરાબર ઘણી વાર પૂછાય છે એક્ઝામમાં કે ફાઇન્ડ આઉટ નાઉન ફાઇન્ડ આઉટ એડવર્બ ફાઇન્ડ આઉટ એક્ઝેક્ટિવ બરાબર તો આજે 30મો દિવસ મિત્રો અને છેલ્લો દિવસ અહીં આપણે પૂર્ણ કરી છે ટોપિક અત્યાર સુધી બધા ટોપિક કવર મોટાભાગે થઈ ગયા છે એક ડે 1થી લઈ ડે 30 સુધી 30 ટોપિક આપણે અલગ અલગ જે એક્ઝામ ઓરિએન્ટેડ છે એ આ વિડીયોમાં સિરીઝમાં કરાવ્યા છે આ વિડીયો સિરીઝને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો મિત્રો ફ્રી ઓફ કોસ્ટ છે બસ અમારી આશા એટલી જ છે જ્ઞાનનો ગલ્લો યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાઈ રહો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આ ચેનલ સાથે તમે મનોજ દવે સાથે જોડાઈ શકો છો બરાબર જે ઇંગ્લિશ ટેલિગ્રામ ચેનલ છે બરાબર જેમાં અલગ અલગ પોલ અને અલગ અલગ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એમાં મૂકવામાં આવે છે બરાબર આ સિરીઝ તમને કેવી લાગી મિત્રો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અથવા નવા ટોપિક સાથે બરાબર પરંતુ છેલ્લી અને મારી તમને એ જ સલાહ છે દરેક ટોપિક વાંચી અને તમારી નોટ્સ બનાવજો અને વારંવાર એનું રિવિઝન કરજો કેમ કે રિવિઝન એવી એક કી છે સફળતાની ચાવી જો જોઈતી હોય તમારે તો રિવિઝન છે બરાબર એટલે ખાસ કરીને રિવિઝન કરજો દરેક ટોપિકનું જેથી કરીને તમને સારી રીતે યાદ રહી જાય બરાબર તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ